અરવલ્લી જિલ્લામાં પોલિયો રસીકરણ અને કોરોના રસીકરણના કાર્યક્રમો યોજાયા. અરવલ્લીના મોડાસાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી પોલિયો અને ફ્રન્ટલાઇન વર્કરને કોરોના રસીકરણ આપવાની અભિયાનની શરૂઆત જિલ્લા કલેક્ટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા પોલીસ અધિકારી શ્રી સંજય ખરાતની ઉપસ્થિતિમાં કરાઈ હતી. પોલિયો અને કોરોના રસીકરણનો કાર્યક્રમ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોજાયો. મોડાસાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ કોરોનાની રસી લીધી. અરવલ્લી કલેક્ટર, ડીડીઓ, એસપી, ચૂંટણી અધિકારીઓ પણ વેક્સિન લીધી. રસી સુરક્ષિત છે અને કોઈ ગભરાવાની જરૂર નથી, કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું. 3,50,000 વધુ કર્મચારીને આપવામાં આવશે રસી. 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીકરણ હેઠળ આવરી લેવાયા. પોલિયો રસીકરણ અંતર્ગત અરવલ્લીના મોડાસાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી. મોડાસાના 0 થી 5 વર્ષના બાળકોની સંખ્યા 1,14,196 છે, જેઓને પોલિયો રસીકરણ અંતર્ગત આવરી લેવામાં આવશે. એચબીએન ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ અરવલ્લી, સતીશ સોલંકી. કોરોના રસીકરણની પ્રક્રિયામાં આજથી ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સની રસીકરણની ઝુંબેશ શરૂ થઈ છે. તે અંતર્ગત શહેરા સીએચસી ખાતે શહેરા તાલુકામાં કાર્યરત તમામ કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ આજથી તેમનું રસીકરણ પ્રારંભ થયું છે.